આગળ વધીએ. અરવલ્લીમાં આગની ઘટના બાદ પ્રત્યક્ષદર્શીનું નિવેદન સામે આવ્યું છે. મોડાસાની ફેક્ટરીમાંથી નીકળેલા પ્રત્યક્ષદર્શીએ નિવેદન આપ્યું છે કે ફટાકડાના ટેસ્ટિંગ વખતે બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટથી ધુમાડાના કારણે વિઝિબિલિટી પણ ઘટી હોવાનું પ્રત્યક્ષદર્શીનું કહેવું છે. આપને જણાવી દઈએ, ગઈકાલે સાંજની ઘટના જે અચાનક મોડાસાની ફટાકડાની ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી હતી અને મેજર કોલ જાહેર પણ કરવામાં આવ્યો. ગાંધીનગર અને હિંમતનગરથી ફાયરની ગાડીઓને બોલાવવામાં આવી હતી. પ્રાથમિકતા સાથે આગને બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ચાર લોકોના મૃત્યુ પણ આ ઘટનામાં થઈ, પરંતુ હવે પ્રત્યક્ષદર્શી અંદર જે વ્યક્તિ હતા તેમનું નિવેદન પણ સામે આવ્યું છે. એમાં ધીરે ધીરે અમે કામ કરતા હતા એટલે નીચે ફટાકડા ફટફટ ફૂટવા લાગ્યા. એટલે જોવા ગયો ને પેલા કાકો એ કહેતા, એને પૂછ્યું એ કહે કે આ શું થઈ રહ્યું છે એમ પૂછ્યું. એ કહે કે આ તો ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, ટેસ્ટિંગ ચાલી રહ્યું એમ કીધું. એટલે થોડી વાર રહીને ફેર પૂછ્યું, પછી વધારે ફટાફટ થયા એટલે જોવા ગયો. તો પછી તો જોયો ને એના બાદ જોરદાર ધમાકો થયો. ધમાકો થતો અમારે ચાર આદમી માણસ હતા, એને કીધું કે નીચે આવો નીચે આવો એમ કે તમે નીચે આવવા પહેલાં તો ફેર એક બીજો ધમાકો ફેર થયો. એટલે ધમાકો બીજો થયો, એના પાસે દેખાવાનું જ બંધ થઈ ગયું. દોહાડો દોહાડો અને પૂર્વ આગ આગ દેખાણું. એટલે પછી એને એને દેખાણું, મને નહીં દેખાણું. એ ક્યાં કેવી રીતે ઉતર્યા એ બી તો બધું પડી, એ નીચે પડી ગયા કે ઉપરથી કે ઉતર્યા કે એ પછી કોઈ ખબર નહીં. તો હાલ તો ભીષણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અરવલ્લીના મોડાસામાં આગની ઘટના સામે આવી હતી. ફટાકડાની ફેક્ટરીમાં ગઈકાલે લાગેલી આગ કાબુમાં છે. 15 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. ફાયર વિભાગની હજુ પણ એક ટીમ ઘટના સ્થળે તૈનાત છે. આગમાં 8 કાર, 15 બાઇક, 2 ટ્રક બળીને ખાક થઈ ગયા છે. આગમાં કુલ 4 લોકોના મોત નિપજ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા સમીર જોડાઈ ગયા છે. સમીર, ગઈકાલે આગ લાગી હતી, ખૂબ જ ભીષણ આગ હતી, શું કાબૂમાં આવી ગઈ છે? કેટલા લોકો અંદર ફસાયા હતા? જાનહાનિ, માલહાનિ શું કંઈ સામે આવી રહ્યું છે સમીર? બિલકુલ, જો વાત કરવામાં આવે તો જે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી તે 15 કલાક બાદ આ આગ છે તે કાબૂમાં આવ્યું છે અને કરોડો રૂપિયાનું જે નુકસાન છે તે નુકસાન થવા પામ્યું છે. 8 કાર છે, 25 જેટલી બાઇક છે અને 3 જેટલા ટ્રક પડીને ખાક થઈ ગયા છે. બીજી બાજુ જે ચશ્મદીદ છે, જે ચશ્મદીદ દ્વારા બયાન આપવામાં આવ્યો છે કે આગ વેલ્ડિંગના તણખલાના કારણે નહોતી લાગી, પરંતુ જે ફટાકડાની દુકાનના જે માલિક છે તેના દ્વારા ગોડાઉનમાં ફટાકડાનું ટેસ્ટિંગ થતું હોવાનું સામે આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક જે દુકાનના ગોડાઉનના માલિક છે તેમની બેદરકારીના કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યો છે અને હાલ જે છે તે ફાયર બ્રિગેડની 1 ગાડી સ્થળ ઉપર છે અને આગ હાલ કાબુમાં છે. જી જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે.